મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ અરવલ્લી જિલ્લામાં આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક મોડાસા સર્કિટ હાઉસ ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીલક્ષી બેઠક મોડાસા સર્કિટ હાઉસ ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ. આપ નેતા ઈસુદાન ગઢવી સહિતના પ્રદેશ નેતાઓની જિલ્લાના કાર્યકરો સાથે બેઠક. નવસારીના બિલીમોરા પાણી પુરવઠા વિભાગમાં બહાર આવેલ કૌભાંડને સરકાર સામે ઉઠાવ્યા સવાલ, ત્યારે આગામી દિવસોમાં ભ્રષ્ટાચાર સામે લડત આપવાનું આપ્યું છે નિવેદન. મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ નેતાઓ તેમજ તમામ 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાઓની કરી રહ્યા છે મુલાકાત. બિલકુલ, આમ આદમી પાર્ટીના મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત આજે અરવલ્લી જિલ્લામાં પણ આવવાનું થયું છે. અહીંયા પણ તાલુકા જિલ્લાના પ્રદેશના પદાધિકારીઓ સાથે મિટિંગ યોજી છે. આગામી ચૂંટણીઓ જે નગરપાલિકાની આવી રહી છે એ નગરપાલિકામાં કઈ રીતે લોક પ્રશ્નો ઉઠાવવા, લોકોની વચ્ચે કઈ રીતે જવું એ સહિતના કાર્યક્રમો અને સંગઠન અંતર્ગત પણ રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે. સાથે સાથે મિશન વિસ્તાર જે કાર્યક્રમ છે એ અમે અહીંયા જિલ્લામાં આવ્યા છીએ. જિલ્લાની ટીમ તાલુકામાં જશે, નગરપાલિકામાં જશે અને તાલુકાની ટીમ શહેરમાં જશે, શહેરની ટીમ જશે, તાલુકાની ટીમ ગામડામાં જશે અને શહેરની ટીમ છે બૂથમાં અને વોર્ડમાં જશે. એ રીતે સતત એક વર્ષ સુધી આ કાર્યક્રમ મિશન વિસ્તાર કાર્યક્રમ ચાલશે અને એમાં અંદાજે 55,000 બૂથ ઉપર અમે 1-5 બૂથ ઇન્ચાર્જો નિયુક્ત કરવાનો અમારું ટાર્ગેટ છે. સાથે સાથે સંગઠનમાં જરૂરી ફેરફારો, કેટલાક નિષ્ક્રિય કાર્યકર્તાઓને કઈ રીતે સક્રિય કરી શકાય અને જે જવાબદારી જેમના કાર્યકર્તાઓ ઉપર છે એમને કઈ રીતે કઈ દિશામાં કામ કરવું એ સહિતના મુદ્દા ઉપર પણ આજે રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે. અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, સૈનિકો સ્થાનિક સ્વરાજ્યના જે પ્રશ્નો છે ચૂંટણીઓમાં ઉઠાવશે. એ ગટર, રોડ, પાણી, વીજળી, ભ્રષ્ટાચાર આ સહિતના પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટી આગામી સમયમાં ગ્રાઉન્ડ ઉપર પણ ઉતરશે. સર, નવસારીના બિલીમોરામાં જે પાણી પુરવઠાનો જે કંપન બહાર આવ્યો છે આ બાબતે શું કહેશો? સી, ભાજપના રાજમાં કૌભાંડ ન હોય એવું બને જ નહીં. માત્ર નવસારીના બિલીમોરામાં જ નહીં હોય, જલ સે નલ યોજના છે, ઉમરગામથી અંબાજી સુધી છે, એમાં પણ ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. હજારો કરોડ રૂપિયા નલ સે જલ યોજનામાં થયા છે. મને તો આશ્ચર્ય છે કે તલાટીઓએ બધે ઘરોઘર નળથી જળ પહોંચી ગયું છે એવા દાખલાઓ આપી દીધા, સર્ટિફિકેટો આપી દીધી, જ્યારે ગામડાઓમાં નળ એક નળ લાગ્યું નથી એવા ઘણા પણ ગામડાઓ છે. નવસારી બિલીમોરામાં પણ આજે રીતે કૌભાંડો થયા છે. અને ભાજપ ન માત્ર શહેરમાં, ગામડું હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, ભરતી હોય, પેપર લીક કરવા, ખેડૂતોના સહાય યોજનામાં ભ્રષ્ટાચાર હોય, ખાણ ખનીજમાં ચોરી હોય, આ બધી જ બાજુએ ચારે બાજુ પ્રજાને લૂંટવાનો, ભ્રષ્ટાચાર કરીને ઘર ભરવાનો ભાજપનો ધંધો છે, જેને આગામી સમયમાં પ્રજા છે એ ભાજપને વિદાય આપશે ગુજરાતમાંથી. જેમ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાંથી ભગવાન રામે અને અયોધ્યાવાસીઓએ લાત મારી ભાજપને, એ જ રીતે હવે ગુજરાતમાંથી પણ ભાજપ જવાની થઈ છે. સર, અરવલ્લીમાં પણ 2 માસ પૂર્વે એક નકલી સિંચાઈ કચેરી ઝડપાઈ હતી, આપને એ વાત ધ્યાન છે? 2 માસ જેટલું સમય વિતવા આવ્યું છે, ત્યાં પણ તપાસ હજુ બહાર આવી નથી. સરકારી નકલી કચેરીઓ હોય, સરકાર નકલી હોસ્પિટલો હોય, નકલી ડૉક્ટરો હોય, નકલી અધિકારીઓ હોય, નકલી આઈપીએસ આઈએએસ અધિકારીઓ હોય, નકલી પીએમઓ અધિકારીઓ હોય, આ બધું નકલી વડો છે એ ભાજપના રાજમાં ફૂલે ફાલ્યો છે. તમે જુઓ, સરકારી કચેરીઓ નકલી મળે એટલું નહીં, એમાંથી 30-30, 40-40 કરોડની ગ્રાન્ટ પણ એ નકલી કચેરીઓ થ્રુ ફાળવવામાં આવે. કેટલી હદે મને લાગે છે કે આ લૂફોલ છે, કેના હાથમાં ગુજરાત છે. મને લાગે છે ભૂપેન્દ્રભાઈ જો ગુજરાત ન સંભાળી શકતા હોય તો એમણે રાજીનામું આપીને છોડી દેવું જોઈએ, કારણ કે ગુજરાત કયા હાથમાં છે? તમે આખા રાજ્યના વડા છો અને તમને ખબર નથી કે નકલી કચેરીઓ ચાલી રહી છે અને એનામાં નકલી કચેરીઓ 1,00,00,000 રૂપિયાની ગ્રાન્ટો ત્યાંથી ફાળવાય પણ રહી છે. તો અહીંયા અધિકારીઓ નકલી હશે, અને સિક્કા નકલી હશે, એની ફાઇલો નકલી હશે, અને એક નકલી કચેરી નથી પકડાય, ઠેર ઠેર નકલી કચેરીઓ પકડાની છે. એટલે નકલી સ્કૂલો પકડાય છે, નકલી હોસ્પિટલો પકડાય છે. ભાજપના રાજ્યમાં મને લાગે છે હવે ખાલી નકલી મંત્રી અને મુખ્યમંત્રી જ બાકી રહી ગયા છે. સર, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે,
ભ્રષ્ટાચારને લઈને આપણે શું રણનીતિ કરી? સી, આમ આદમી પાર્ટી આજે પણ અમે જ્યારે આ મિટિંગો કરી રહ્યા છીએ ત્યારે સ્થાનિક પ્રશ્નો જે નગરપાલિકાઓના છે, સ્થાનિક સ્વરાજ્યની જ્યાં જ્યાં ચૂંટણીઓ આવે છે ત્યાં જે લોક પ્રશ્નો છે અને લોકોને કઈ રીતે મદદ કરી શકે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, એ અંગે મિટિંગો અને બેઠકો કરવાની, એના પ્રશ્નો ઉઠાવવાના, પછી લોકહિત માટે લડવાનું, રસ્તા ઉપર ઉતરવાનું, આ તમામ મુદ્દે કાર્યકર્તાઓને, આગામી જે લડવા માગે છે ઉમેદવારોને, સંગઠનને સૂચનાઓ આપવામાં આવી છે. અને આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારથી માંડી રોડ, રસ્તા, પાણી, ગટર અને વીજળીની વ્યવસ્થાઓ, સુદઢ વ્યવસ્થા અને નગરરાજ જે વ્યવસ્થા બિલ અમે લાવવાના છીએ એ મુદ્દા ઉપર ચૂંટણીઓ લડશે અને મને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીને સારો એવો પ્રતિભાવ મળશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.